સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી ચાલેલો તપાસનું ચક્કર હવે બોલિવૂડના અભિનેતા અભિનેત્રીઓ નિર્માતાઓના ઘર સુધી પહોંચી ગયું છે, જેમાં દીપિકા પાદુકોણની સાથે સાથે 7 અભિનેત્રીઓના વધુ નામ સામે આવ્યા છે, જેણે પણ હવે NCB નું તેડું આવ્યું છે. ત્યારે હવે ગુજરાત કેન્ડરના અધિકારી રાકેશ આસ્થાના મુંબઈ પહોંચ્યા છે. ડ્રગ્સ કેસને લઈને અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. આ મામલે મોટા નામોના ખુલાસા થઈ શકે છે. દીપિકા પાદુકોણ પૂછપરછ દરમિયાન 3 વાર રડી પડી હતી. અભિનેત્રીના આંખમાં આંસુ જોઈને NCBના અધિકારીઓએ તેમના હાથ જોડી દીધા. સાથે જ તેને કહ્યું કે ઇમોશનલ કોર્ડ યુઝ કરવાને બદલે બધું સત્ય જણાવી દે, એ જ તેના માટે વધુ સારું રહેશે. NCBની પૂછપરછમાં દીપિકા પાદુકોણે ડ્રગ્સની ચેટની વાત સ્વીકારી લીધી છે, જોકે તેણે પોતે ડ્રગ્સ લેવાની વાત નકારી દીધી છે. દીપિકાએ NCBને જણાવ્યું કે તેનું આખું ગ્રુપ ડ્રગ્સ લે છે. તે એક ખાસ પ્રકારની સિગરેટ છે, તેમાં ઘણા પ્રકારની વસ્તુઓ ભરવામાં આવે છે. NCBએ જ્યારે દીપિકા પાદુકોણને ચેટમાં યુઝ થયેલા શબ્દો ભીડ અને હસીસ વિશે પૂછ્યું તો તેને સ્પષ્ટ જવાબ ન આપ્યો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ડ્રગ્સ લે છે તેમાં શું ડ્રગ્સ પણ હોય છે, તો અભિનેત્રીએ કોઈ જવાબ આપ્યો ન હતો. અભિનેત્રીના ઘણા જવાબથી NCBના અધિકારીઓ સંતુષ્ટ ન થયા. સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે દીપિકા NCB ઓફિસ પહોંચી ત્યારબાદ અધિકારીઓએ સૌથી પહેલાં તેને આરોપો વિશે જણાવ્યું. ડેટા પિકઅપ લેવા માટે તેના 2 મોબાઈલ ફોન લેવામાં આવ્યા. તેને કહેવામાં આવ્યું કે તે આ કેસમાં કોઈ શંકાસ્પદ કે આરોપી સાથે વાત ન કરે. ત્યારબાદ એક અંડરટેકિંગ પર સાઇન લેવામાં આવી. તેને કહેવામાં આવ્યું કે પૂછપરછ 3 ફેઝમાં કરવામાં આવશે, તેના માટે 3-4 રાઉન્ડ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી NCBને 3 વર્ષ જૂની વોટ્સએપ ગ્રુપ ચેટ મળી હતી. 28 ઓક્ટોબર 2017ની ચેટમાં દીપિકા પાદુકોણ, તેની મેનેજર કરિશ્મા પ્રકાશ અને સુશાંતની ટેલેન્ટ મેનેજર થયા જયા સાહા વચ્ચે ડ્રગ્સને લઈને વાતચીત થઈ હતી. ચેટમાં દીપિકાએ હેસ અને વીડ જેવા શબ્દો યુઝ કરીને કરિશ્માને પૂછ્યું હતું કે માલ શું છે. ત્યારબાદ દીપિકા અને કરિશ્માને સમન્સ મોકલવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ZSTV, મુંબઈ.